નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ. વિસ્તારથી સમાચારો પર નજર કરીશું. સૌથી પહેલા મહત્વના સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા ગડુની મચ્છી માર્કેટ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ. આ બંને જૂથ વચ્ચે અગાઉ બંદૂક થયેલ હોવાથી આ મારામારી થઈ છે. મારામારીમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા આ સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે. મારામારીમાં ઘાયલ થયેલ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જૂનાગઢની આ ઘટના છે. જૂનાગઢમાં આવેલા ગડુની મચ્છી માર્કેટ પાસે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની. આ બંને જૂથ વચ્ચે અગાઉ બંદૂક થયું હતું, જેને અદાવતમાં આ મારામારી થઈ હતી. આ મારામારીમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મારામારીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે, જે આપ જોઈ શકો છો. અને સોશિયલ મીડિયામાં આ ફૂટેજ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જે ઇજાગ્રસ્તો છે તેમણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલ ગડુની મચ્છી માર્કેટ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બંને જૂથ વચ્ચે અગાઉ બંદૂક થયું હતું અને આજે તેમાં મારામારી પર તેઓ ઉતરી આવ્યા. બંને જૂથના લોકો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. ખૂબ જ ઘર્ષણ થયું હતું અને આખી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. જોકે આ મૂળ મામલો કયો છે, બંદૂક કયા કારણથી થયું હતું તે હજુ સ્પષ્ટ રૂપથી સામે નથી આવી શક્યું. આ મારામારીમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આ જે વિડીયો છે એ સીસીટીવી ફૂટેજના વિડીયો છે, જે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મારામારીમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલા ગડુની મચ્છી માર્કેટ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બંને જૂથ વચ્ચે અગાઉ બંદૂક થયેલ હોવાથી મારામારી થઈ અને આ મારામારીમાં ચાર લોકો સામે ફરિયાદ થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો. સ્પાઇસજેટની ફ્લાઇટ 3 કલાક મોડી પડી. ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ ઉપડી નથી અને આ ફ્લાઇટ 3 કલાક લેટ થતા આખરે આ ફ્લાઇટને જ રદ કરવામાં આવી, જેના કારણે પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી. અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો. સ્પાઇસજેટની ફ્લાઇટ 3 કલાક મોડી પડતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઇટ તેના નિયત સમય પર ઉપડી શકી ન હતી અને આખરે 3 કલાક લેટ પડ્યા પછી પણ આ ફ્લાઇટને રદ કરવામાં આવી, જેના કારણે આ ફ્લાઇટમાં જનારા જે પ્રવાસીઓ છે તેઓમાં ભારે રોષની લાગણી જોવા મળી. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ મામલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. પોલીસે કોંગ્રેસના ધારાસભ્યોની સાથે પુરુષ અને મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે. અંદાજે 3 બસ ભરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના આ કાર્યકર્તાઓએ વીએસ બચાવો અભિયાન છેડ્યું છે અને એએમસી હાય હાયના નારા પણ લગાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો તો એએમસી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ખોટી હોવાના આરોપ સાથે ફાંસીના ફંદા સાથે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના જે વિરોધ કરતા કાર્યકર્તાઓ છે તેઓ જોવા મળ્યા હતા. જોકે પોલીસે વિરોધ કરી રહેલા આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અમે તો સ્વયંભૂ કાયદાનું પાલન કરવા વાળા માણસો છીએ. કોંગ્રેસ પાર્ટી પહેલાથી કાયદાનું પાલન કરે છે અને સ્વયંભૂ અમે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવા આજે આવી રહ્યા હતા, પણ પોલીસ અમારી ધરપકડ કરવા નથી માગતી એવું આજના ઉપરથી મને લાગે છે. જ્યારે પણ અમે આજે નહીં તો કાલે પણ અમે સ્વયંભૂ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશું. તો અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન છેડવામાં આવ્યું છે, જેને લઈને 27 ડિસેમ્બરના રોજ કોંગ્રેસે એએમસી બહાર દેખાવો યોજ્યા અને આ મામલે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ થયાના વિરોધમાં એકવાર કોંગ્રેસ આકરા પાણીએ દેખાઈ રહી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ એએમસીની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને હંગામો મચાવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફાંસીનો ફંદો પોતાના ગળામાં લટકાવીને અનોખો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એએમસીએ વીએસ હોસ્પિટલમાં 1200 બેડની જગ્યાએ 500 બેડ કરવાનો જે નિર્ણય લીધો છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિફર્યા છે અને આ નિર્ણય પાછો લેવાની લગાતાર માગણી કરી રહ્યા છે. તો વીએસ હોસ્પિટલમાં જે 1200 બેડની જગ્યાએ 500 બેડ કરવાનો જે નિર્ણય લેવાયો છે તેના ખાનગીકરણને લઈને જ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિફર્યા છે અને આજે તેમણે વિરોધ કર્યો હતો.
અને તેમણે કહ્યું છે કે આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો આ મામલે તેઓ આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો પણ આપશે. જોકે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે પણ અટકાયત કરી હતી, કારણ કે આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તેની કોઈ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, અથવા તો મંજૂરી લેવામાં પણ તેમના તરફથી કોઈ અરજી આવી ન હતી, જેથી આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે આખો VS હોસ્પિટલનો જે આ મામલો છે એ આ મામલે જ ઇમરાન ખેડાવાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે PM સુધી આ વાત પહોંચાડી હતી. તેમણે કહ્યું હતું કે આ VS હોસ્પિટલ છે એ વર્ષો જૂની છે, ગરીબો માટે ખૂબ જ સસ્તી દવાઓ અહીંયા મળે છે અને એનું ખાનગીકરણ ન થવું જોઈએ, ત્યારે હવે કોંગ્રેસ આ જ વાત ઉપર અડગ છે. VS મુદ્દે કોંગ્રેસના વિરોધ પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહી છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સૌને અધિકાર છે, પરંતુ જાહેર સંપત્તિને નુકસાન ન થવું જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન પણ ન કરવું જોઈએ. કોઈ પણ બાબતને કોઈ પણ વિષય કોઈ પણ વ્યક્તિનો હોય એ લોકશાહીમાં બધાને રજૂ કરવાનો અધિકાર છે, પણ કાયદાની મર્યાદા મળીને સરકારી માલ મિલકતને નુકસાન કરવાના પ્રયાસો આખરે તો જનતાને નુકસાન છે. આ બધું જનતા થકી છે, જનતાનું છે, ત્યારે બધાએ સંયમ જાળવીને પોતાની વાતને પોતાનો મુદ્દો એ મૂકી શકે છે, પણ કાયદાની મર્યાદામાં કાયદો જાળવવાની જવાબદારી મારી પણ છે, આપણી પણ છે અને સૌની છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટા પાયે ભૂકંપના એંધાણ દેખાઈ રહ્યા છે. પ્રમુખ હિતેશભાઈ વોરાથી નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરદાર ખાતે એક ગુપ્ત બેઠક બોલાવી છે. ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ઢાંકેચારા નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો રાજીનામા આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીની અંદર 2-3 એવા મિત્રો છે કે કોંગ્રેસ પાર્ટીને પોતાની પેઢી સમજીને ચલાવી રહ્યા છે, જેની ફરિયાદ અમે લોકોએ હાઈકમાન્ડ સુધી કરેલી છે કે ભાઈ 1-2 વ્યક્તિઓ જેના નામ જોગ પણ અમે કરીએ છીએ અને અહીંયા પણ ઘણી વખત પ્રમુખશ્રીને જિલ્લા પંચાયતમાં પણ અમે કરેલી છે કે ભાઈ તમે લોકો જે શિસ્તી જિલ્લા પંચાયતને ચલાવો એની સામે અમને વાંધો નથી, પણ તમે જિલ્લા કોંગ્રેસ સમિતિને ધાકધમકીથી ચલાવો છો. અમે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છીએ, ત્યારે હું એવું માનું છું કે અમારા કોઈ પણ નાનામાં નાનો કાર્યકર હોય એ અમારા હાથ પગ હોય, એના થકી જ અમે આગળ ચાલતા હોઈએ છીએ, એના થકી જ અમે મજબૂત થતા હોઈએ છીએ. આ જે કાંઈ તમને મેસેજ આપ્યા હોય, જે મારા મિત્રએ આપ્યા છે, એમને તમે પૂછો કે હિતેશભાઈને તમે ક્યારે મળ્યા, તમારી શું મુશ્કેલી હતી અને હિતેશભાઈએ તમને ક્યારે એવોઇડ કર્યા અને ક્યારે તમને અર્ધુત કર્યા, એ મને એ લોકો સ્પષ્ટતા કરે. અગસ્તા વેસ્ટલેન્ડની તપાસનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર ભાજપે આકરા પ્રહાર કર્યા. ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કોંગ્રેસને સવાલ કર્યો કે કોંગ્રેસને આ તપાસ મામલે શું તકલીફ છે. ઉલ્લેખનીય છે કે પટિયાલા કોર્ટમાં અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું છે. જે તપાસ થઈ રહી છે એ તપાસ કોંગ્રેસની મનમોહન સિંહની યુપીએની સરકારે સીબીઆઈને તપાસ સોંપેલી, તો હવે એ તપાસનો દોર આગળ વધી રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સર્વસ્વીકૃત વડાપ્રધાન, એમણે આપેલી તપાસ એ ભાજપાની સરકાર આગળ વધારી રહી છે, ત્યારે એમને પેટમાં કેવા પ્રકારનું તેલ રેડાય છે, કેમ કોંગ્રેસ ગભરાઈ રહી છે એનો જવાબ આપે. અને હવે વાત કરીશું પોલીસના પાર્ટી પ્લાનની. December 31 લઈને રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દારૂની હેરાફેરીને રોકવા માટે રાજ્યના મોટા શહેરો સહિત સરહદીય વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ખાસ તો રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠા, અરવલ્લી અને અંબાજીમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી. તો વડોદરા, અમદાવાદ સહિતના મોટા શહેરો અને સંઘ પ્રદેશ દીવને અડીને આવેલા વાપી સહિતના વિસ્તારોમાં પોલીસે ખાસ પેટ્રોલિંગ ચલાવ્યું છે. વાહનોની તપાસની સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને CCTV કેમેરા દ્વારા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તો આ તરફ વડોદરામાં પણ 31 ડિસેમ્બરના પગલે પોલીસનું વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. એરપોર્ટ સર્કલ ખાતે પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી, જેમાં પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વાહન ચેકિંગની કામગીરીમાં ટ્રાફિક ડીસીપી યશપાલ જગનિયા ખાસ હાજર રહ્યા. આ ચેકિંગ સંદર્ભે તમામ કાર ચાલકોના વાહનની ડેકી પણ ચેક કરવામાં આવી રહી છે. તો 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને બનાસકાંઠા જિલ્લાની પોલીસ પણ સતર્ક બની ગઈ છે. બોર્ડર, ફાર્મ હાઉસ તેમજ હોટલો પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જિલ્લાની અમીરગઢ, પાંથાવાડા અને થરાદ બોર્ડર પર મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાથી આ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 31 ડિસેમ્બર નિમિત્તે 4 હંગામી ચેકપોસ્ટ બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયું છે. આ વર્ષે ખાસ ખાનગી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બ્રેથ એનાલાઇઝર અને સીસીટીવી દ્વારા વાહન ચાલક ઉપર બાજ નજર રખાઈ રહી છે. તો 31 ડિસેમ્બરને લઈને પોલીસે જે પ્લાન બનાવ્યો છે તેમાં પીસીઆર વાન અને 1000 હોક બાઇક મારફતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ જગ્યાઓ પર ખાસ નજર પોલીસની ટીમ રાખી રહી છે. પોલીસના 226 કોર્પોરેશનમાં મળી 1000થી વધારે સીસીટીવી કેમેરા પણ લગાવી દેવાયા છે. સેક્ટર 1માં 84 અને સેક્ટર 2માં 50 ચેક પોઈન્ટ છે જ્યાં પોલીસની બાજ નજર છે. પોલીસ ખાનગી કપડામાં પણ ખડે પગે તૈનાત રહેશે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. દીવના વણાકબારામાં બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. અન્ય બોટની મદદથી ખલાસીઓને બચાવ થયો છે અને વણાકબારાની કૈલાસ સાગર નામની આ બોટ હતી જેણે જળ સમાધિ લીધી છે. દીવના વણાકબારામાં બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. અન્ય એક બોટની મદદથી જેમાં જે ખલાસીઓ હતા તેઓ તમામને બચાવી લેવાયા છે. વણાકબારાની કૈલાસ સાગર નામની આ બોટ હતી જેણે જળ સમાધિ લઈ લીધી છે. જો કે આ બોટમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો છે, તેઓને બચાવી લેવાયા છે. દીવના વણાકબારામાં બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. અન્ય બોટની મદદથી તમામ ખલાસીઓનો બચાવ થયો છે, તેમને બચાવી લેવાયા છે. અમદાવાદમાં પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો. શહેરના હાટકેશ્વર ઓવરબ્રિજ પર 22 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી આડી આવતા તેનું ગળું કપાઈ ગયું. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. 2 દિવસ સુધી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી, પરંતુ અંતે આજે તેનું સારવાર દરમિયાન મોત થયું. 22 વર્ષના યુવકનું મોત થતા પરિવારમાં પણ હાલ શોકનો માહોલ છે. તો આ તરફ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ચાઇનીઝ દોરી કાચથી બનેલા માજામાંથી તૈયાર થાય છે. એનજીટીના આદેશ પ્રમાણે કાચથી બનેલા માજાની દોરી પર પ્રતિબંધ મુકાયો છે. દર વર્ષે તંત્ર દ્વારા આ મામલે જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ એ માત્ર કાગળ પર જ રહી જાય છે અને તેનો અમલ નથી થઈ રહ્યો. ચાઇનીઝ દોરી લોખંડ, પ્લાસ્ટિક અને કાચના પાવડરમાંથી બને છે. તે લોકો માટે ઘાતક હોવાની સાથોસાથ પક્ષો માટે પણ ઘાતક પુરવાર થાય છે. ઘણીવાર ચાઇનીઝ દોરી વીજ તારના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી આગ પણ લાગે છે અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરી લોકોનું ગળું પણ કાપી નાખે છે.